તો અમરેલીમાં વડિયા તાલુકાના ગામમાં ભેદી ધડાકો થયો છે. વડિયાના ઢૂંઢિયા પીપડિયા ગામની ઘટના છે. લોકોમાં કુતૂહલ સાથેનો ભય માહોલ સર્જાયો છે. ચામુંડા માતાજીના મંદિર નજીકની આ ઘટના બની છે. જમીનમાં ભેદી ધડાકા સાથે નીકળ્યો છે પદાર્થ. જમીનમાં તિરાડો સાથે થયા છે મોટા ખાડા. કાળા કલરનો પદાર્થ બહાર નીકળતા કુતૂહલ સર્જાયો છે. લોકો ઘટનાને લઈને જોવા માટે ઉમટી પડ્યા છે. આ ભેદી ધડાકો અને પદાર્થ શું હશે તેવા પણ સવાલો થઈ રહ્યા છે. અત્યાર સુધી ભૂકંપના આંચકા આવે તે સામાન્ય હતું, પરંતુ અત્યારે જે ઘટના બની છે તેને લઈને સૌ કોઈ સ્થાનિકો ભયમાં મુકાયા છે. અમરેલીના વડિયા તાલુકાના ગામમાં ભેદી ધડાકો તો થયો, આ સાથે જ ઢૂંઢિયા પીપડિયા ગામની આ ઘટના છે. લોકોમાં કુતૂહલ સાથેનો ભયનો માહોલ સર્જાયો છે. ચામુંડા માતાજીના મંદિર નજીકની આ ઘટના બની છે. અચાનક જમીનમાંથી ભેદી ધડાકા સાથે પદાર્થ નીકળ્યો છે. જમીનમાં તિરાડો સાથે મોટા ખાડા થયા છે. કાળા કલરનો પદાર્થ બહાર નીકળતા કુતૂહલ સર્જાયું છે. લોકો ઘટનાને લઈને જોવા પણ ઉમટી પડ્યા હતા. આ ભેદી ધડાકો અને પદાર્થ શું હશે તે સવાલ ઉભા થઈ રહ્યા છે. અચાનક ધડાકામાં બહાર આવ્યો છે અને હકીકતમાં એ શું છે? જી કિરણ, ચોક્કસ આપને જણાવી દઉં કે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે વહેલી સવારે માતાજીના ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા જતા લોકોએ આ પદાર્થ જેવો ત્યાં જોયું. તો એકટા ગામ લોકો થયા અને ત્યાં જોવા મળ્યું કે જમીનની અંદરથી લાવા જેવો બ્લેક કલરનો પદાર્થ, જે અતિ ધારદાર હાથમાં લેતો બ્લેડની જેમ હાથમાં પણ લાગતો હતો, જે જમીનમાંથી નીકળવા મળ્યો હતો. તેથી લોકોમાં એક તરફી કુતૂહલ અને બીજા તરફી ભયનો માહોલ પણ સર્જાયો છે. અને આ અંગે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પ્રાથમિક કારણે એવું જાણવા મળે છે કે કોઈ જમીનની અંદરથી આ નીકળો હોય એવું. ચોક્કસથી આ લેબોરેટરી થાય ત્યારે ખબર પડશે શું છે. જીતેશ, આ એક જ જગ્યાએ આ વિસ્તારમાં આ પદાર્થ નીકળ્યો છે કે અન્ય કોઈ પણ જગ્યાએ આવી રીતના બીજો પદાર્થ ક્યારે પણ નીકળ્યો છે અને આવી રીતે આ બીજી વાર નીકળ્યું કે આવું પ્રથમ જ ઘટના છે? જી ચોક્કસથી આપણને જણાવી દઉં કે ઢૂંઢિયા પીપળિયા ગામથી 2.5 કિલોમીટર દૂર માતાજીનું મંદિર આવે છે. ત્યાં મંદિર પાસે આ પહેલી વાર આ રીતનો પદાર્થ નીકળ્યો છે. અને આ અંગે ગામના જે જૂના લોકો 50-60 વર્ષના લોકો છે એવું જણાવે છે કે અમે આવો પદાર્થ કે આવું જમીનમાંથી નીકળવું એવું આ પહેલી વાર જોયું છે. જી 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 જીતેશ, સમગ્ર વિગત બદલ આભાર. તો આ રીતની જે ઘટના છે તે પ્રથમ વખત બની છે અને લોકો જે છે તે કહી રહ્યા છે કે આવી પ્રથમ વખત ઘટના બની છે કે જમીનમાંથી આવો કોઈ લાવો નીકળ્યો હોય, કાળા કલરનો પથ્થર નીકળ્યો હોય અને ત્યાર તપાસ બાદ એને જ જાણ કરવામાં આવશે કે ખરેખર આ પદાર્થ શું છે. તમામ લોકોને જાણ કરવામાં આવ્યું છે. મામલતદાર પણ ત્યાં દોડી આવ્યા હતા અને જેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે, ત્યારે લેબોરેટરીના તપાસ બાદ જાણવા મળશે કે ખરેખર આ પદાર્થ શું છે. અને અમારા ઢૂંઢિયા પીપળિયા ગામથી 3 કિલોમીટર દૂર શ્રાવણમાંનું મંદિર છે. શ્રાવણમાંના મંદિરથી નીચે 500 મીટર દૂર જ્યાં એવા ભેદી ધડાકા સાથે એવું લાવારસ જેવું નીકળેલું છે, જેની ગામજનોમાં થોડોક ભયજનક થઈ ગયું છે કે આ હકીકતમાં શું છે ખ્યાલ નથી, પણ લાવારસ જેવું એવો પદાર્થ કાળો એવો નીકળેલો છે. તેથી એ ગામજનો બધા ભેગા થયા છે. સરકાર પાસે તો એટલી જ માંગ છે કે આની થોડીક તપાસ કરવામાં આવે, હકીકતમાં લાવારસ છે કે કોઈ બીજી અન્ય વસ્તુ છે, જે અમને તો ક્યાંય ખ્યાલ નથી, તો અમને જણાવે કે હકીકતમાં શું છે.